પછીનો શબ્દ નંબર 32 બોલો કયો શબ્દ છે વટાવ શબ્દથી આપણે ખૂબ સારી રીતે પરિચિત છીએ ગમે ત્યારે આપણે ગમે ત્યાં દુકાને જઈએ ને એટલે પહેલી માંગણી કોની કરીએ ડિસ્કાઉન્ટ માંગીએ ચોપડી લેવા દુકાને ગયા તો પહેલા આપણે સ્ટેશનરી વાળાને શું કહીશું ડિસ્કાઉન્ટ કેટલું આપશો કહીએ કે ન કહીએ ડિસ્કાઉન્ટ અંગ્રેજી શબ્દ છે ગુજરાતીમાં બોલો શું કહેવાય છે માલની ખરીદી અથવા તો માલનું વેચાણ ખરીદી વખતે અથવા તો કુલ રકમમાંથી શરતોને આધીન અમુક રકમ શું કરવામાં આવે છે બાદ કર્યા પછી કઈ રકમ આવે એને શું કરવામાં આવે તો આ વસ્તુમાં કઈ રકમ આ વસ્તુમાં બોલો કઈ રકમ બાદ કરેલી રકમને બોલો શું કહેવામાં આવે છે સમજાણો માલની શું કરવામાં આવે ખરીદી અથવા માલનું શું કરવામાં આવે ત્યારે કુલ ચૂકવવા પાત્ર રકમ હોય અથવા કુલ મળવા પાત્ર રકમ હોય એ પૂરેપૂરી ચૂકવી દેવામાં આવતી નથી પૂરેપૂરી મળી જતી નથી શરતોને આધીન અમુક રકમ શું કરવામાં આવે છે બાદ તો એમાં બાદ કરેલી રકમ હોય એને બોલો શું કહેવામાં આવે છે દાખલા તરીકે સ્ટેશનરીએ ગયા તમે બધી વસ્તુ ખરીદી અને 500 રૂપિયાનું બિલ થયું કેટલાનું થયું તો તમે એને 500 રૂપિયા આપી દેશો શું પૂછશો તમે એને ડિસ્કાઉન્ટ કેટલું તો એના મુજબ એને જેટલું અપાતું છે એટલું આપશે એમ કહેશે કે 500 રૂપિયાનું છે 10% એટલે 50 રૂપિયા તમને ડિસ્કાઉન્ટ તો આપણે એને કેટલા આપવાના આપણે કેટલા આપવાના 450 450 આપવાના હા કે ના ખરીદી કેટલાની કરી એને બાદ કેટલા કરી દીધા આપણે આપવાના કેટલા તો આમાં વટાવ 500 ને કહેવાય કે 450 ને 50 ને કહેવાય કઈ રકમ બાદ કરેલી સમજ પડી કઈ કુલ રકમ નહીં ચૂકવેલી રકમ પણ નહીં પણ કઈ રકમ એ બાદ કરેલી રકમને બોલો શું કહેવામાં આવે છે સમજાણો આ તો આપણે ખરીદી કરી ધારો કે દુકાન વાળાએ શું કર્યું હોય વેચાણ તો એમાં પણ ડિસ્કાઉન્ટ કે વટાવ આવે છે સમજાણું કે નહીં તો માલની શું કરવામાં આવે અથવા શું કરવામાં આવે ત્યારે કઈ રકમ હોય બધી ચૂકવાય શરતોને અમુક રકમ શું કરવામાં આવે બાદ કરીને પછી કઈ રકમ ચૂકવાય તો આમાં કઈ રકમને ડિસ્કાઉન્ટ અથવા તો વટાવ ગણવામાં આવે છે કઈ રકમને જે બાદ કરવામાં આવેલી છે એ રકમને બોલો શું કહેવામાં આવે છે સમજાણો કેટલા પ્રકાર છે કયા કયા વટાવના કેટલા પ્રકાર છે કયા કયા પ્રકાર વેપારી વટાવ અને રોકડ વટાવ એમાં વેપારી વટાવ છે ને એ તમામ વ્યવહાર પર ગણાય કયા વ્યવહાર પર ગણાય અને રોકડ વ્યવહાર રોકડ વટાવ છે એ માત્ર કયા વ્યવહાર પર ગણાશે આ તમામ વ્યવહાર એટલે કયા ઉધાર અને રોકડ બંને તમામ એટલે બોલો કયા ઉધાર અને રોકડ આવશે આગળ ત્યારે આ ડિટેલમાં સમજાવીશ આ ડિટેલમાં સમજવું પડશે આની પછીના પ્રકરણમાં કે વેપારી વટાવ કોને કહેવાય અને રોકડ વટાવ કોને કહેવાય વેપારી વટાવના કોઈ પ્રકાર નથી પડતા રોકડ વટાવના પ્રકાર પડે છે રોકડ વટાવના પ્રકાર પડે છે એ કયા કયા મળેલ વટાવ અને આપેલ વટાવ કયા કયા મળેલ વટાવ અને ચલો પહેલું વેપારી દ્વારા માલની શું કરવામાં આવે ખરીદી કોણ કરે વેપારી ખરીદી કરે ત્યારે આપણને નાણા મળે કે નાણા ચૂકવવાના હોય ત્યારે જે કંઈ પણ નાણા ચૂકવવા પાત્ર હોય
એ રકમમાંથી જેટલી રકમ કેવી ચૂકવવામાં આવે તો એને શું કહેવામાં આવે છે, અને એ ધંધા માટે શું ગણવામાં આવે છે, મળેલ વટાવ ધંધાની બોલો શું ગણવામાં આવે છે, એના કરતા વિરુદ્ધનો. મળેલ વટાવ પછી કયો છે, આપેલ વટાવ. વેપારી દ્વારા માલનું શું કરવામાં આવે, કોને વેચાણ કરવામાં આવે, કોને, ઉપર એને શું કરી, ખરીદી. અહીંયા ગ્રાહકને શું કરે છે, આપણે વેપારી છીએ તો આપણે વસ્તુનો શું કર્યો, વેચાણ. તો આપણને રકમ મળે કે આપણે રકમ ચૂકવવાની હોય, આપણને રકમ મળે કે આપણે ચૂકવવાની હોય, આપણને રકમ મળે. તો મળવા પાત્ર રકમમાંથી બોલો રકમ કેવી મળે, એને શું કહેવામાં આવે છે, આપેલ હોય. અને તે ધંધાનો બોલો શું છે, ધંધા માટે શું છે, સમજાણું. મળેલ વટાવ અને આપેલ વટાવ, ચલો પહેલું શું જોઈએ આપણે, મળેલ વટાવ. મળેલ વટાવ ધંધાની શું છે, આવક. અને આપેલ વટાવ ધંધાનો શું છે, આપણે વેપારી છીએ, આપણે કોણ છીએ, આપણે વસ્તુ વેચવા માટે પહેલા શું કરવી પડે, તો આપણે વેપારી માલની શું કરીએ, ખરી. ત્યારે પૈસા આપવાના હોય, દાખલા તરીકે આપણે 1000 નંગ પંખા ખરીદ્યા, કેટલા નંગ પંખા ખરીદ્યા, ઇલેક્ટ્રોનિક ની દુકાન છે, 1000 નંગ પંખા ખરીદ્યા ત્યારે એના પૈસા આપણે ચૂકવવાના હતા, ધારો કે 1,00,000 ચૂકવવાના હતા, કેટલા ચૂકવવાના હતા, 1,00,000 માંથી આપણે કેટલા ન ચૂકવ્યા, તો આપણે ખરેખર કેટલા ચૂકવ્યા, તો આમાં વટાવ કયો કહેવાય, આપણને મળ્યો કહેવાય, શું કામ આપણને મળ્યો કહેવાય, કારણ કે આપણે આપવાના કેટલા હતા, 1,00,000, આપણે આપ્યા કેટલા, 10 ઓછા આપ્યા, તો 10 તો ફાયદો થયો. તો આ મળેલ વટાવ એ ધંધાની શું કહેવામાં આવે છે, ખરેખર કેટલા ચૂકવવા પાત્ર હતા, 1,00,000. એ રકમમાંથી જેટલી રકમ કેવી ચૂકવી, કેટલી ઓછી ચૂકવી, તો જે ઓછી ચૂકવેલી હોય એ રકમને શું કહેવાય, સમજાયું. ચલો હવે જોઈએ આપેલ વટાવ. વેપારી, આપણે બોલો માલનું શું કર્યું, આપણે માલનું શું કર્યું, તો આપણને રકમ કેવી થાય, મળવા પર. ધારો કે એક પંખો વેચ્યો કેટલા રૂપિયાનો, 1,000. એક પંખો આપણે વેચ્યો કેટલાનો, ગ્રાહક આપણને પૂરેપૂરા 1,000 આપશે, આપણને પૂરેપૂરી 1,000 રકમ મળવા પાત્ર થશે. 1,000 રૂપિયામાંથી ધારો કે 10 રૂપિયા કટ કરી નાખે અથવા 100 રૂપિયા કટ કરી નાખે, તો એ કેટલા આપશે, આપણને કેટલા મળવા જોઈતા હતા, 1,000. કેટલા મળ્યા, ઓછા મળ્યા વધારે, એટલા માટે ધંધા માટે શું ગણવામાં આવે છે, મળવા પાત્ર રકમ માંથી કેટલી મળવા પાત્ર રકમ હતી, 1,000. એમાંથી ઓછી મળવા પાત્ર થાય, કેટલી ઓછી મળવા પાત્ર થઈ, તો એ 100 રૂપિયાને બોલો શું કહેવામાં આવે છે, અને આપેલ વટાવે ધંધાનો શું છે, સમજાણો. વાંચીને